હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે જો વાત કરીએ દુકાનદારોની તો તેઓની હાલત કફોડી બની છે અને એવા સમયમાં જો દુકાનમાંથી ચોરી થઈ જાય તો જાણે તેઓના માથે આપ ફાટ્યું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। જેની સાથે જો વાત કરીએ તો પોલીસની તો પોલીસની કામગીરી ઉપર પણ કેટલીક શંકાઓ ઉપજાવે એવી ઘટના વલસાડમાં બની છે। રાત્રિના 10 વાગ્યા બાદ કર્ફ્યુનો માહોલ હોય છે અને રસ્તાઓ પર માત્ર પોલીસ જોવા મળતી હોય છે। ત્યારે ગત રાત્રિ દરમિયાન વલસાડ શહેરની 4 જેટલી દુકાનોના તાળા તૂટ્યા છે। નજીવી રકમ દુકાનમાંથી ચોરી થઈ છે કે દુકાનોમાંથી આશરે 1500-2000 જેવી રકમો મળી। કુલ ચોરી માત્ર 6000ની જ થઈ છે અને આમાં સામેલ છે મંગલમ ટ્રેડર્સ, જય માતાજી, વીએમ ટ્રેડર્સ, મંગલમ એજન્સી। આમ 4 દુકાનોના તાળા તૂટ્યા છે અને તેના ગલ્લામાંથી કુલ મળીને આશરે 6000 જેટલી રૂપિયાની ચોરી થઈ છે। પરંતુ રાત્રિ દરમિયાન આ તાળા તૂટ્યા, શટર ઊંચું થયું અને રાત્રિની ફરજ કરી રહેલી પોલીસનું ધ્યાન કેમ ન ગયું એ ખૂબ મોટી શંકા ઉપજાવનારી બાબત છે। કોરોનાના સમયમાં આ પ્રકારે જો રાત્રિ દરમિયાન ચોરીઓ વધશે અને જો દુકાનો ઉપર ધ્યાન ન રખાશે તો આ દુકાનદારો કે જેઓની હાલત પહેલાંથી જ કફોડી છે એ વધુ કફોડી ન થાય એ માટે હવે પોલીસે સતર્ક થવાની જરૂર છે। મંગલમ ટ્રેડર્સ છે, મારે તો શોપિંગ સેન્ટરમાં અમારી 4 દુકાનો આવેલી છે અલગ અલગ વેપારીઓની। સવારે અમે આવ્યા તો અમારી દુકાનના તાળા તૂટેલા હતા। તપાસ કરતાં જાણવા મળ્યું છે કે રોકડ થોડી ઘણી ગઈ છે, દરેકના ગલ્લા તૂટી ગયા છે અને રોકડ લઈ ગયા છે, માલ સામાન કંઈ લઈ ગયા એવું લાગતું નથી, છતાં તપાસ અમારી ચાલુ છે। 1500-2000 રૂપિયા જેવા ગયા છે, 1500-2000 રૂપિયા બધી જ દુકાનના ગયા છે રોકડ। એ કંઈ લોખંડની વસ્તુથી શટર ઊંચા કર્યા છે અમને, તાળા તો અમને એમને બરાબર જ હતા, શટર ઊંચા કર્યા, 4-4 દુકાનની અંદર એ લોકો ઘૂસતા હતા।